नमस्कार, आप जो राष्ट्र निर्माण न्यूज कार्यक्रम टू द पॉइंट साथ है, आपनी समक्ष हूँ छु प्रीति तिवारी। हाँ, कार्यक्रम टू द पॉइंट पर आज बात करवी छे हवानी स्थिति ने लईने, खास करीने हवाना प्रदूषण ने लईने। हाल में ज आ वर्ष में फेब्रुआरी में डेटा आव्यो हतो एर क्वॉलिटी इंडेक्स में, कि जेमा अमदावाद में जे हवामानी स्थिति छे ते खूब ज भयजनक बतावामां आवी हती। जे रीते दिल्ली नी एर क्वॉलिटी खूब ज खराब आपणा देश में मानवामां आवे छे, ते ज दिशाए क्यांक आपणा राज्यनी एर क्वॉलिटी पण धीरे धीरे जई रही छे, तो आ केटलुं खतरनाक छे तेना पर आजे आपणे चर्चा करीशुं। साथे साथे एक सिस्टम के जेना विशे हालमां माहिती मळी छे, जे अमदावादने मळवा जई रही छे, अने आ उपरांत देशना छ जेटला शहेरो ने आ सिस्टम मळशे। जे सिस्टम विषे हूँ आपने जणावुं, जेने एर क्वॉलिटी अर्ली वॉर्निंग सिस्टम कहेवामां आवे छे। आ सिस्टम के जे आगामी छ महिनामां अमदावादमां सामेल करवामां आवशे आ सिस्टमने, आ सिस्टमनी अंतर्गत सुपर कॉम्प्यूटर्स द्वारा एर नी जे क्वॉलिटी छे, हवामां प्रदूषणो के प्रदूषणना प्रमाण केटला छे, प्रदूषकोना प्रकार केटला छे, आवा घणा बधा माध्यमो द्वारा अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन प्रेडिक्ट करी शकशे के हाल अहीं शहेरनी जे स्थिति छे, हवाना प्रदूषणनी स्थिति ते केटली छे, अने तेना माध्यमथी आ जे प्रदूषण छे तेने कई रीते कंट्रोल करी शकाय तेना विषे कॉर्पोरेशन विचार करी शकशे। હવે આ સિસ્ટમ વિશે તો થોડી ઘણી ચર્ચા કરીશું, પરંતુ સાથે સાથે આવા જે પ્રયાસો થાય છે તે કેટલા કારગર સાબિત થાય છે આપણા રાજ્યમાં અને આપણા દેશમાં તેના પર ચર્ચા કરવી છે। સાથે સાથે હાલની જે હવાની સ્થિતિ છે, હાલની હવામાં જે પ્રદૂષણની સ્થિતિ છે તેને લઈને આવા પ્રયાસો શું થતા રહેવા જોઈએ, અથવા તો આ પ્રયાસો શું પૂરતા છે તેના પર ચર્ચા કરીશું। અને હાલ આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા પર્યાવરણવિદ મહેશભાઈ પાંડ્યા, સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિવૃત્ત ચીફ એન્વાયરમેન્ટલ એન્જિનિયર ગૌરાંગ ત્રિવેદીજી આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે, નમસ્કાર। સૌથી પહેલો સવાલ મહેશભાઈ આપનાથી શરૂઆત કરીશ, પહેલા તો જ્યારે એર ક્વોલિટી આ સિસ્ટમની વાત કરી રહ્યા છે, સિસ્ટમની વાત પછી કરીશું, પરંતુ અત્યારે રાજ્યની જે હવાની સ્થિતિ છે એમાં પણ હવામાં જે પ્રદૂષણની સ્થિતિ છે શું એટલી ભયજનક છે કે આવા પ્રયાસો હવે શરૂ કરી દેવા જોઈએ? પ્રયાસો અને પ્રયોગો પ્રજાહિતમાં હોય અને પર્યાવરણના હિતમાં હોય તો થવા જ જોઈએ, એમાં અવરોધ કરવાનો કે એનો વિરોધ કરવાનો કોઈ સવાલ નથી આવતો। પરંતુ પ્રીતિ, અમદાવાદની જ નહીં, મોટાભાગના શહેરોની સ્થિતિ હવા પ્રદૂષણની દ્રષ્ટિએ નાજુક છે, એ તો હકીકત છે જ। અને મને લાગે છે કે એ જે ડિસ્પ્લે બોર્ડ મૂકવામાં આવે કે બીજા બધા બોર્ડ મૂકવામાં આવે તો એક તાંત્રિક સાધનો છે, ચોકસાઈ માટે માપવામાં આવે છે। પણ મારી આંખો, મારું ગળું અને મારું નાક એક પ્રયોગશાળા છે, અને એના સિવાય બીજું વિશેષ કોઈ પ્રયોગશાળા ના હોઈ શકે। એટલે હું જ્યારે બહાર નીકળું ને મારી આંખો બળે છે કે મને શરદી ઉધરસ થઈ જાય છે, તો હવા ગંદી છે એ દેખાય છે। એટલે એ જે છે ને પ્રયોગશાળા કુદરતી આપેલી, તે બહુ અગત્યની છે। બીજી વાત, તમે જે કરી એલાર્મ સિસ્ટમની, એને આવકારવામાં કંઈ ખોટું નથી, પણ પછી કરવાનું શું? જેમ કે અત્યારે બી સફરના ઉપક્રમે એક સિસ્ટમ હતી અને જે ઘણા વખત બંધ પડી છે, કે એ એમ કહેવામાં આવે કે આજની હવા નબળી છે, બાળકો અને વૃદ્ધો ના નીકળવું, તે સારી વસ્તુ છે, પણ પછી તો નહીં નીકળે તો જશે ક્યાં? અને બીજો સવાલ એ થાય કે આ એલાર્મ સિસ્ટમ આવ્યા પછી એની ઉપર કોઈ એક્શન લેવાના છે ખરા? એટલે માત્ર એલાર્મ આપવાથી જો સિસ્ટમ ના ગોઠવવાની હોય તો મતલબ શું છે? એટલે એક બહુ મોટો સવાલ એ પણ થાય। સાચી વાત છે ગરુણભાઈ, આ જ સવાલ હું આપને પૂછવા માંગુ છું કે આ સિસ્ટમ જો લગાવવામાં આવે, અથવા આના જેવા બીજા પણ પ્રયાસો જે હવાના પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે, આ પ્રયાસો આજના સમયમાં શું પૂરતા છે, હજુ પણ શું વધારે પ્રયાસો કરવાની જરૂર છે, અને સાથે સાથે આવી સિસ્ટમ જ્યારે આના વિશે વાતો ખૂબ થાય છે, ચર્ચાઓ થતી હોય છે, પરંતુ પછી જ્યારે હકીકતની જ્યારે આપણે વાત કરીએ, ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ, ત્યારે શું આ કામ કારગર સાબિત થતી હોય છે? પ્રીતિબેન, સૌ પહેલાં તો હું નિર્માણ ન્યૂઝને
જે આજની આ ટોક ગોઠવી છે એના માટે હું અભિનંદન એટલા માટે આપવા માગું છું કે જનરલી શહેરોના હવા પ્રદૂષણ માટે જ્યારે શિયાળો ચાલુ થતો હોય ને એ બહુ ઇમ્પોર્ટન્ટ સમય હોય છે. શિયાળાની શરૂઆત અને શિયાળા દરમિયાન જે કુદરતી વાતાવરણમાં જે ઠંડી વધે એને લીધે ઇન્વર્ઝન કન્ડિશન ઉત્પન્ન થાય અને એને લીધે સિટીની અંદરનું જે જે આપણે નીચલા લેવલે જે એર પોલ્યુશન આપણને જે ઇમ્પેક્ટ કરે છે એમાં વધારો થતો હોય છે. એટલે આપણે બહુ આ અત્યારે ચોમાસું પૂરું થવાની તૈયારી છે અને શિયાળો શરૂ થવામાં છે, એટલે આ ટોક આજની મને લાગે છે કે બહુ તમે એપ્રોપ્રિએટ રીતે આજની ટોક ગોઠવી છે એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. હવે જે આ અર્લી વોર્નિંગ સિસ્ટમની જે વાત છે, મહેશભાઈ પણ કીધું કે ભાઈ આવી કોઈ સિસ્ટમ ગોઠવવામાં આવે અને આપણને ચોક્કસ પહેલેથી જો વોર્નિંગ મળી શકે તો બહુ સારું છે. પણ આપણા માટે હવા પ્રદૂષણ એવી વસ્તુ છે કે જે આપણે લાંબા ગાળાના ઉપાયો કરીએ તો હવાની જે પરિસ્થિતિ છે સિટીની અંદર એમ્બિયન્ટ એર ક્વોલિટી આપણે કંટ્રોલ કરી શકીએ. માની લો કે આવી કોઈ અર્લી વોર્નિંગ સિસ્ટમ આપણને માની લો કે 2 દિવસ કે 3 દિવસ પહેલાં અલાર્મ આપે કે ભાઈ 3 દિવસ પછી એર ક્વોલિટી બગડવાની છે, તો 3 દિવસની અંદર આપણે હવાની ક્વોલિટી સુધારવા માટે બહુ ઓછા પ્રયત્ન આપણેથી થઈ શકશે. કારણ કે હું આપને જરાક પ્રિસાઇઝલી આપનું ધ્યાન દોરું તો જનરલી સિટીની અંદર અર્બન જે આપણી જે એર ક્વોલિટી છે એની અંદર 2 પરિબળો ભાગ્ય ભજવતા હોય છે. ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન છે અને બીજું ડોમેસ્ટિક પોલ્યુશન છે. ડોમેસ્ટિક પોલ્યુશનની અંદર આપણી રસ્તાની કન્ડિશન્સ છે, આપણા જે વાહનો છે એનું એમિશન છે, પ્લસ અમદાવાદની અંદર મેઇન જે માની લો કે અત્યારે પિરાણાનો જે આપણો કોર્પોરેશનનો જે સોલિડ વેસ્ટની જે ડિસ્પોઝલ સાઇટ છે ત્યાં મોટા પ્રમાણમાં અત્યારે કદાચ માની લો કે ઘણો બધો વેસ્ટ પડેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે ઘણું સારું કામ કરીને એમાંથી ઘણો નિકાલ કરી રહી છે લેગસી વેસ્ટનો નિકાલ કરવા માટે, પણ ત્યાંથી પણ મોટા પ્રમાણમાં હવા પ્રદૂષણ શિયાળા દરમિયાન થવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે આ બધા પરિબળો કેવા છે કે એને આપણે ઓવરનાઇટ કંટ્રોલ નથી કરી શકવાના. આપણે આખા વર્ષ દરમિયાન જે જે એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ અથવા તો જે કંટ્રોલ માટેના જે આપણે પગલાં લીધા હશે એનો ઇમ્પેક્ટ ચોક્કસ આપણે માપીએ કે ન માપીએ પણ એને હવાની ક્વોલિટી ઉપર એનો ઇમ્પેક્ટ આવવાનો જ છે. એટલે અર્લી વોર્નિંગ સિસ્ટમ મળે, આપણે લોકોને વોર્ન કરી શકીએ કે ભાઈ 3 દિવસ પછી આ ક્વોલિટી બગડવાની છે. પણ મહેશભાઈ જેમ કીધું, પછી શું, લોકો ઘરમાં ને ઘરમાં ક્યાં સુધી બેઠા રહેશે? આજે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આપણને ખબર જ છે કે ભાઈ જેના પરિબળો છે બાજુના સ્ટેટમાં અથવા તો દિલ્હીની અંદર જે પેલું એગ્રોવેસ્ટ બાળવામાં આવે છે એ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી દિલ્હીની હવાની ક્વોલિટી સુધરવાની નથી. એટલે તમે અર્લી વોર્નિંગ સિસ્ટમ તમને 3 દિવસ પહેલાં ખબર બી પડે તો જ્યાં સુધી પેલા લોકો બાળવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ ક્વોલિટીમાં કોઈ ફેર નથી પડવાનો. સામાન્ય રીતે આવી બધી સિસ્ટમ આપણે વરસાદની અંદર અથવા તો જે ડેમ સાઇટ હોય છે, માની લો કે સુરતનો દાખલો આપું તો 2008માં સુરતની અંદર મોટા પ્રમાણમાં એક વખતે પૂર આવેલું, તો જે તાપી ડેમ જે છે એના કેચમેન્ટ વિસ્તારમાં એ વખતે આપણી પાસે એવી સિસ્ટમ નહોતી. હવે એવી સિસ્ટમ આવી ગઈ છે કે આપણને માની લો કે વરસાદ પ્રિડિક્શન થાય પ્લસ કેટલા દિવસમાં પાણી પહોંચશે ખબર પડે તો આપણે ડેમનું મેનેજમેન્ટ એ રીતે કરી શકીએ છીએ. ત્યારે હવા પ્રદૂષણ બાબતે આ આટલું ટૂંકા ગાળાનું પ્લાનિંગ શક્ય નથી હોતું. આપણે આખું વર્ષ હવાની ક્વોલિટી સુધારવા માટેના પ્રયત્નો કરીએ ત્યારે એન્ડ ઓફ ધ ડે આ રિઝલ્ટ મળતું હોય છે. એટલે શિયાળામાં ચોક્કસ શિયાળો બહુ અગત્યનો છે. હવાની ક્વોલિટી આપ જાણશો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે શિયાળામાં ઓલવેઝ બધી જગ્યાએ જે ખરાબમાં ખરાબ ક્વોલિટી ઇન્ડેક્સ આવે છે એ શિયાળામાં આવે છે. એટલે આખા વર્ષ દરમિયાન માની લો કે કોર્પોરેશને જે કંઈ કામ કરવાનું છે, પોતાનું રોડ સ્વીપિંગ છે અથવા તો બાયોવેસ્ટ જે બર્નિંગ છે એ ઠેક ઠેકાણે લોકો અત્યારે કચરો બાળી અને શિફ્ટ ન કરવો પડે. તમે જોતા હશો કે સવારના પોરમાં બધા કચરો વાળી જાય પણ એક જગ્યાએ ઢગલો કરેલો હોય. હવે માની લો કે એને ઉપાડીને પ્રોપર જગ્યાએ મોકલવામાં અને ત્યાં જ બાળી નાખવામાં આવે તો એ એર ક્વોલિટીમાં બગાડ કરવાનો જ છે. એ રીતે આપણે જે વાહનો ફેરવીએ છીએ, હવે આ વાહનો દિવસે ને દિવસે આ વાહનો વધતા જાય છે. ખરેખર આપણું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, આપણે મેટ્રો છે, આપણું BRTS છે અથવા તો MPSની જે બસો છે આ બસોમાં મેક્સિમમ કનેક્ટિવિટી મળે, લોકો આનો મેક્સિમમ ઉપયોગ કરે અને મેટ્રો છે અથવા તો જે BRTS છે હવે આ બધા સાધનોનો જો પ્રોપર ઉપયોગ થાય તો એન્ડ ઓફ ધ ડે શિયાળાની અંદર આપણે મોટા પ્રમાણમાં આની અસર આવી શકે. સેમ વસ્તુ એર પોલ્યુશનની અંદર, માની લો કે આપણે છેવાડામાં આપણા જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર જે કાંઈ હવા પ્રદૂષણના સાધનો લગાડવામાં આવેલ છે આ સાધનો વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે, પ્લસ શિયાળા પહેલાં માની લો કે ચોમાસું ચાલુ થવાનું હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બધાને એક વોર્નિંગ મોકલવામાં આવે છે કે ભાઈ તમારો ચોમાસાનો એક્શન પ્લાન શું છે. આ જ રીતે શિયાળાની શરૂઆતમાં આવા ઇન્ડસ્ટ્રીઝને હવાનો પણ એર પ્રદૂષણ પ્લાન મોકલવામાં આવે કે ભાઈ તમારે ત્યાં જે કાંઈ સાધનો છે એનું પ્રોપર મેન્ટેનન્સ થઈ ગયું છે, માની લો કે જે કાંઈ રિપ્લેસમેન્ટ કરવાનું છે રિપ્લેસમેન્ટ કરી લીધું છે. તો આ બધું આપણે પહેલાં કરી લઈએ
તો આવી અર્લી વોર્નિંગ સિસ્ટમનો આપનો ઉપયોગ થઈ શકે અને માની લો કે આવી કોઈક વોર્નિંગ આપવાની થાય તો વન્સ ઇન અ વાઇલ વોર્નિંગ આપીએ તો લોકો પાલન પણ કરે. અધરવાઇઝ આપણે રેગ્યુલર દર 3 દિવસે આવી વોર્નિંગ આપતા રહીએ કે ભાઈ બહાર નહીં નીકળતા, ક્વોલિટી ખરાબ છે ખરાબ છે, પણ પછી એનો ઉપાય શું? એટલે આવી સિસ્ટમ તો જ કામ આવે કે આપણે આખા વર્ષ દરમિયાન જો પ્રોપર પગલાં લીધા હોય તો આવી સિસ્ટમ આપને ચોક્કસ ઉપયોગી થઈ શકે. જ્યારે હું આ સિસ્ટમના ફાયદાઓ વિશે વાંચતી હતી ત્યારે એમાં એવું લખેલું છે કે આ સિસ્ટમ આવશે તો એક ફાયદો એ થશે કે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જ્યારે આ સિસ્ટમ સક્રિય બનશે તો પ્રદૂષકોના પ્રકાર શું છે, કયા કયા પ્રદૂષકોના કારણે હવા પ્રદૂષિત થઈ રહી છે, સાથે સાથે આ પ્રદૂષકોના મૂળ ક્યાં છે, એટલે કે આ પ્રદૂષણ હવામાં આવી ક્યાંથી રહ્યું છે. હવે ત્યાં મને વાત યાદ આવે છે, આ થોડા સમય પહેલાં આવા જ વિષય પર અમારે ત્યાં ડિબેટ ચાલતી હતી. આ ડિબેટમાં ચર્ચા એ થઈ કે વાહનોના કારણે વધારે પ્રદૂષણ થાય છે કે પછી ઇન્ડસ્ટ્રીઝના કારણે વધારે પ્રદૂષણ થાય છે. તો ક્યાંક આ જે સમસ્યા હતી, એકબીજા ઉપર જે દોષારોપણ થતું હતું તેનું એક મૂળ, સૌથી વધારે પ્રદૂષણ કોણ ફેલાવે છે તે જાણી શકાશે અને પગલાં લઈ શકાશે. જુઓ, જે ગૌરાંગભાઈ વાત કરી તેની સાથે સંમત છું, પણ મોટા ભાગે તો આપણે બહુ પરિચિત છીએ કે હવાનું પ્રદૂષણના સ્ત્રોત કયા છે. એ રાજકીય રમત જુદી બાબત છે કે ઉદ્યોગો કોર્પોરેશન પર ઢોળે કે પછી બીજા ઉપર ઢોળે તે, પણ એના કારણો બહુ સ્પષ્ટ છે અને બધાને ખબર છે. એવું નથી કે વૈજ્ઞાનિકોને જ ખબર પડે, પણ ચાલતા રાહદારીને અને જે અસ્થિર ના હોય અને ધાન્ય ખાતો હોય એવા બધા માણસોને ખબર છે કે આ પ્રદૂષણ ક્યાંથી આવે છે. વાત રહી અર્લી સિસ્ટમની કે રાતોરાતો તમે નહીં સુધારી શકો, પણ એ પણ એ સિસ્ટમ તો લાવ્યા તમે, પણ બતાવી તો બતાવો ને. તમે જે ગૌરાંગભાઈ વાત કરી તાપી રિવરની, એવી વાત મારે નર્મદાની કરવાની છે. ત્યાં સેન્ટ્રલ વોટર કમિશનના એલર્ટ હતા, પાણી ભરાતું હતું, ડેમ મેન્યુઅલ હતું, તેમ છતાં પાણી ના છોડીને પછી જે 2.5 લાખ ક્યુસેક પાણી છોડીને જે તારાજી થઈ એ થઈ. એટલે એલાર્મ હોય પણ એલાર્મ બંધ પણ કરી દેવામાં આવે. એવું જરૂર નથી કે એલાર્મ એટલે ચાલે તો ઇન્સ્ટોલ તો કરાય, પણ એવું લાગે કે આ મુશ્કેલી પડશે તો બંધ કરી દેવામાં આવે. હકીકત એવી છે કે જે ગૌરાંગભાઈએ વાત કરી તે કે આપણે કયા સ્ત્રોત છે જાણીએ છીએ ને એને રિપેર કરવાના, જેમ કે એમણે કહ્યું કે ચોમાસા પહેલાં એક્શન પ્લાન માગે છે, તો એક્શન પ્લાન તરફ જવું પડે. એલાર્મ તો આપણને બધાને ખબર છે કે આ પ્રદૂષિત થાય છે. તમે જુઓ આજે પીએમ 2.5 કે પીએમ 10ની માત્રા વધારે છે, અને તમે જે ડિબેટ કરી દે એટલે માત્ર ઉદ્યોગોનો જ ધુમાડો છે એવું નથી, તમારા રોડ રસ્તાની એટલી બધી ખરાબીઓ છે કે ભલભલા વાહનો બગડી જાય. બીજી વસ્તુ એ કે તમારું હજુ જાહેર પરિવહન એટલું નથી વિકસ્યું. આ મેટ્રો હમણાં આવી, પણ એની પહેલાં જે બીઆરટીએસ સિસ્ટમ કે એએમટીએસ સિસ્ટમ છે એ કાં ફેલ થયેલી કે ફેલ કરાવવામાં આવી જેથી મેટ્રો આવે. અને એ જે 2008 થી લઈને 2022 સુધી આખું શહેર ખોદી નાખ્યું અને એની જે ધૂળ ઉડી એટલે પીએમ 10 જે વધ્યું તે એવા કારણો છે. અથવા તો તમે બીઆરટીએસ છે, બીઆરટીએસ ને એએમટીએસ થઈને ગૌરાંગભાઈ આજે અમદાવાદની વસ્તી 75 લાખ છે અને એની સામે માત્ર 1500 એએમટીએસ ને બીઆરટીએસ ની બસો દોડે છે. બીઆરટીએસ નો રસ્તો બધો લઈ લીધો છે એટલે પ્રાઇવેટ વેહિકલો વધ્યા, એનું ટ્રાફિક વધ્યું, એટલે બહુ સ્વાભાવિક છે કે રોડ ઉપર રહેતા વાહનોનો સમય અને સંખ્યા વધતી હોય તો પ્રદૂષણ થાય, રસ્તા ખરાબ છે. હવે તમે એલાર્મ સિસ્ટમ લાવો તો બહુ સારી જ વસ્તુ છે, પણ એલાર્મ સિસ્ટમ કરવા કરતાં મને લાગે છે કે આજે સુધારવાની જરૂર છે ને. જાહેર પરિવહન, તમારા રોડ રસ્તાની ક્વોલિટી, તમે આજ જુઓ ને કે આ કોનો કાર પછી તમને પહેલાં ખબર નહોતી, તમે લાખોની સંખ્યામાં રોપી દીધા અને હવે કહે છે કે તો નુકસાન કરે છે. એટલે આવા અણધડ આડેધડ નિર્ણયો કરો તમે, પછી સિસ્ટમ ફેલ ગઈ, આવું સંશોધન કરો અને વ્યવસ્થિત લાવો. પ્રજાના પૈસા છે, ટેક્સના પૈસા છે, આડેધડ ના વપરાય, એનો સદુપયોગ થવો જોઈએ. એટલે આપણને સિસ્ટમો ખબર છે એ પ્રમાણે ગોઠવવું જોઈએ. બાકી તો તમે આડેધડ પછી કરો ને પછી અમે તો પ્રજાહિતમાં આવું કરીએ છીએ એવું નથી. અને એલાર્મ સિસ્ટમ જે વાત કરી ને, કદાચ ડિબેટ શરૂ થઈ પહેલાં અમારે ઔપચારિક વાત થઈ હતી મારે ને ગૌરાંગભાઈ સાથે કે ભાઈ આ બધું બરાબર છે, પણ આ મેથેમેટિકલ મોડેલ તરીકે બહુ સારું લાગે તમને કે તમે સરેરાશને આધારે કાઢી શકો, પણ આ એકદમ ચોકસાઈ તો ના જ કહી શકો. કારણ કે તમે ક્યાંથી એની હવાની દિશા કઈ છે, હવાની ગતિ કઈ છે, કઈ જગ્યાએ સોર્સ વધી ગયો એક દિવસમાં, એ કંઈ પ્રિડિક્શન ના કરી શકો તમે
એટલે એવરેજ તમે કાઢી શકો. એટલે મને ક્યાંક એવું લાગે છે કે એલાર્મ સિસ્ટમ જો બહુ જ મોંઘી ના હોય તો લાવવી જોઈએ, પણ જો બહુ જ પૈસા ખર્ચવાના હોય અને ખરેખર એલાર્મ હોય ને એલાર્મથી નુકસાન થાય ને તમે મીડિયા સવાલો કરવાના હોય તો પછી એ સિસ્ટમ એ દિવસે 2-3 દિવસ બંધ પણ રાખી દે એવું બનતું હોય છે. એટલે ખરેખર તો એક્શન પ્લાનની બહુ જરૂર છે મને લાગે છે. પરંતુ થોડી ઘણી જાગૃતતા તો આવશે જો કદાચ આવી રીતે આગાહી કોર્પોરેશન સતત કરતું રહેશે આ સિસ્ટમના માધ્યમથી, તો લોકો પણ જાગૃત થશે, પ્રદૂષણ તરફ વિચારતા થશે. ના તળાવે બોર્ડ મૂક્યું તું સફરે અને એમાં અંગ્રેજીમાં લખાઈને આવે ધ એર ક્વોલિટી ઇઝ વેરી પુઅર, સો બાળકોને ઘરડા હોય બહાર ના નીકળવું, પણ એની ભાષા પણ અંગ્રેજીમાં હોય, એનું લાઇટિંગ એવું હોય કે મારે વાંચવા અને સમજવા માટે ખરેખર એક દિવસ અડધો અડધો કલાક બગાડવો પડ્યો તમને સમજાયેલું. એટલે એવું નથી, જાગૃતિ તો છે, કારણ કે આપણી બધી બહેનો જે બુરખા પહેરીને નીકળે છે સ્કૂટર ઉપર એ શું બતાવે છે કે બધા. એટલે એટલે તમારું મેં શરૂઆતમાં કહ્યું એમ, મારી આંખો, મારું નાક અને મારું ગળું એ સાચી પ્રયોગશાળા છે. અને તમને ખબર છે કે લોકડાઉનમાં આવું નહોતું ત્યાં લોકોને ખબર હતી કે આ હવા ચોખ્ખી થઈ ગઈ, કારણ કે એ બધું ક્લિયર હતું. એટલે પછી દેખાડા કરવા પૂરતી એલાર્મ સિસ્ટમ લાવવાના હોય ને પછી ખરેખર એલાર્મ આપવાનું ત્યાં સિસ્ટમ બંધ થાય એવી સિસ્ટમ બી મને લાગે છે કે જરા સારી નહીં લાગે. એટલે ગૌરાંગભાઈ ટૂંકમાં સિસ્ટમ કે ગમે એટલા પ્રયાસો કરવામાં આવે, જો એ તંત્ર એકદમ ચોકસાઈપૂર્વક ખૂબ જ જાગૃતિથી નહીં કરે તો કદાચ જે રિઝલ્ટ છે તે નહીં જોવા મળે, અને લોકો પણ જો જાગૃત નહીં હોય તો. હું આમાં કહેવા માંગીશ કે તમે એક સારો ઉલ્લેખ કર્યો કે કયા સોર્સને લીધે આ પ્રદૂષણ થાય છે, એટલે કયો સોર્સ કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. આના માટે સાયન્ટિફિકલી સોર્સ એપોર્ટમેન્ટ સ્ટડી હોય છે. આ સ્ટડી ઓલરેડી અમદાવાદની અંદર મને લાગે છે કે કદાચ કરવામાં આવી રહ્યો છે. એ એ સ્ટડી કરવામાં આવે તો એના આધારે આપણને ખબર પડે કે ભાઈ ડોમેસ્ટિક જે આસ્પેક્ટ છે એને લીધે એર પોલ્યુશન વધારે થાય છે, ઇન્ડસ્ટ્રીયલ આસ્પેક્ટને લીધે કેટલું થાય છે, વ્હીકલર કેટલું છે, બાયોમેસ બર્નિંગને લીધે કેટલું છે, રોડ ડસ્ટને લીધે કેટલું છે. એટલે આ સોર્સ અપોર્ચ્યુનમેન્ટ સ્ટડી જો કરવામાં અથવા તો કરી લીધેલો હોય તો એના જે ફાઇન્ડિંગ્સ છે એ ફાઇન્ડિંગને અમલમાં મૂકવામાં આવે ને તો મારા હિસાબે આ અર્લી વોર્નિંગ સિસ્ટમ કદાચ આમાં એટલી બધી, જેમ મહેશભાઈ કીધું કે ભાઈ સસ્તી હોય મૂકો વાંધો નથી, અને જો રેગ્યુલર ચલાવવાનો હોય પણ તમે વોર્નિંગ આપીને કરશો શું? આ કંઈ પાણી જેવું તો છે નહીં કે ભાઈ 2-3 દિવસમાં તમે ડેમ ખોલી નાખશો કે કરો, તો એમાં એ વસ્તુ ઉપયોગી છે. આપણામાં માન લો કે 2-3 દિવસે તમે આ મૂકો કે ભાઈ એર ક્વોલિટી 3 દિવસ પછી ખરાબ થયો, અને શિયાળા દરમિયાન જો આખા વર્ષ દરમિયાન આપણે આ બધું એર પોલ્યુશનનું કામ નહીં કર્યું હોય તો શિયાળા દરમિયાન ચોક્કસ જ એર ક્વોલિટી આપણી બગડવાની છે. હવે તમે રોજે જ એવી વોર્નિંગ મૂકો કે ભાઈ કાલે બહાર નહીં નીકળતા, નહીં નીકળતા, નહીં નીકળતા, તો એ વોર્નિંગની કોઈ અસર નથી ને. આ પેલું વાઘ આવ્યા જેવું થાય, પછી એની કોઈ સિરિયસનેસ જ ન રહે. અને આવી વોર્નિંગ સિસ્ટમનો જો કોઈ ઉપયોગ થવાનો ન હોય તો એના બદલે આ સ્ટડી છે, સાયન્ટિફિક સ્ટડી, અથવા તો માન લો કે કોર્પોરેશને જે કામ કરવાનું છે કોર્પોરેશન કરે, ઇન્ડસ્ટ્રીનું કામ ઇન્ડસ્ટ્રી કરે, પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટીએ જે કામ કરવાનું છે એ લોકો કરે, બધા કરે. તો જેમ મહેશભાઈ કીધું એમ સૌથી મોટી પ્રયોગશાળા આપણી માનવીની આંખ અને કાન છે. આપણને તરત આંખથી ખબર પડે, આપણા નાકથી ખબર પડે કે ભાઈ આ વાસ આવે છે અથવા તો આપણી આંખ બળે છે, એટલે આમાં પછી કોઈ અર્લી વોર્નિંગ સિસ્ટમની જરૂર નથી. અને આ સિસ્ટમ માન લો કે અત્યારે આપણે આ બધી રિક્ષાઓ કે વાહન તમે જુઓ છો કે 100-100% રિક્ષા CNG ઉપર કન્વર્ટ થઈ ગઈ. આજથી 2005 કે 2006 ની સાલમાં આપણી બધી ઘણી બધી રિક્ષાઓ પેટ્રોલથી ચાલતી હતી, ત્યારે કદાચ તમને અંદાજ હશે તો આપણી આંખો રિસર બળે તમે વાર ઊભા હોય તો. હવે અત્યારે ત્યારે એક એક કારણ શું હતું કે ભાઈ પેટ્રોલની અંદર જે એડલ્ટ્રેશન થાય છે કેરોસીનનું એ અટકાવવાનું બહુ જ મુશ્કેલ છે. એટલે ત્યારે નિર્ણય મને યાદ છે કે એ વખતે આખો અમે અમદાવાદ માટેનો એક એર એક્શન પ્લાન બનાવેલો, અત્યારે પણ એ એર એક્શન પ્લાન અમલમાં છે. એ એર એક્શન પ્લાનમાં જે મુખ્ય વસ્તુ એ હતી કે ભાઈ જેટલું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પહેલાં તો ખાસ કરીને રિક્ષા, એ રિક્ષાઓને આપણે CNGમાં કન્વર્ટ કરીએ, અને બીજું પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ આપણે કરીએ. એટલે એ વખતે આ BRTS જે બનાવવાની વાત છે એ ડાયરેક્શન્સ આપણને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા હતા કે ભાઈ BRTSનો આપણા એક્શન પ્લાનમાં સમાવેશ કરવો. આપણી સાથે સાથે દિલ્હી છે, મુંબઈ છે, પુણે છે, આ બધાની અંદર પણ BRTS કરવામાં આવેલ, અને એ બધી જગ્યાએ BRTS સક્સેસફુલી નહીં ચાલ્યું. ગુજરાતની અંદર આપણે BRTS આજની તારીખે પણ ચાલે છે, અને કદાચ BRTSમાં ટ્રાવેલ કરો તો મોટે ભાગે આજે તમે સ્ટેશનથી આવતા હોય તો બસો ફૂલ જોવા મળે છે. પણ હવે મુશ્કેલી એ છે કે વાહનો પણ એટલા વધતા જાય છે, પ્લસ BRTSની અંદર જે લોકો ટ્રાવેલ કરવા માટે એન્કરેજ થવા જોઈએ, કદાચ કનેક્ટિવિટી ઇસ્યુ હોય
ત્યાં સુધી પહોંચી શકતા ન હોય, માની લો મેટ્રો છે તો તમારે મેટ્રો સુધી પહોંચવા માટે કદાચ બીજા વાહનનો ઉપયોગ કરવો પડે, અને ત્યાં પહોંચ્યા પછી એ વાહન તમે પાર્ક ક્યાં કરો? મેં પોતે મેટ્રોમાં ટ્રાવેલ કર્યું, હું અત્યારે બોપલમાં રહું છું, મારે સ્ટેશનથી તલતેજ સુધી મેટ્રો મળે, પછી તલતેજથી પાછું અહીંયા આવવા માટે મારે રિક્ષા જ કરવી પડે. એટલે આ બધા ટીથિંગ જે ઇસ્યુઝ છે ને, એ કોર્પોરેશન ખરેખર સોર્ટ આઉટ કરે તો અર્લી વોર્નિંગ સિસ્ટમની જગ્યાએ, મહેશભાઈ કીધું કે ભાઈ જે સફળ સિસ્ટમ આપણી ચાલતી હતી એ સિસ્ટમ બંધ થઈ ગઈ હોય તો ખરેખર એ વસ્તુ બરોબર નથી. કારણ કે આ જે એમ્બિયન્ટ એર ક્વોલિટી સિસ્ટમ છે એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ બે જગ્યાએ ઓટોમેટિક એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટેશન ચલાવવામાં આવે છે. હવે આ સિસ્ટમને લીધે આપણને ખબર પડે કે ભાઈ આજકાલ એર ક્વોલિટી શું ચાલી રહી છે. તો એના આધારે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો ત્યારે એનું એક જે પર્પઝ હતો એ પણ હતો કે ભાઈ આપણે આ વોર્નિંગના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ ગઈકાલની એર ક્વોલિટી ખરાબ છે તો આજની પણ એર ક્વોલિટીમાં કદાચ જો હવાની માન લો કે જે ટ્રાવેલિંગ જે સ્પીડ છે એમાં બહુ મોટો ફેર પડવાનો ન હોય તો કદાચ આજે પણ આ જ સિસ્ટમ આ જ એર ક્વોલિટી ખરાબ રહેવાની છે. તો એ વખતે આપણે લોકોને વોર્નિંગ સિસ્ટમ આપી શકીએ, વોર્નિંગ આપી શકીએ, એ પણ આનો એક પર્પઝ હતો. અને જે જે એરિયાની અંદર સતતપણે હવાની ક્વોલિટી ખરાબ રહેતી હોય તો એની એર ક્વોલિટી આપણે ડિક્લેર કરીએ. અને ઓરિજિનલ પ્લાનિંગ તો એ હતું કે ભાઈ એનો અલગ અલગ જગ્યાએ આપણે એ ખરાબ એર ક્વોલિટીને સુધારવા માટેના પ્રયત્નો, ખાસ કરીને જે સોર્સ અપોર્ચ્યુનમેન્ટ સ્ટડી છે એ વિસ્તારમાં આપણે વધારે ઝડપથી કરાવવાનો થાય, આવા બધા એ વખતે પર્પઝ હતા. અને કદાચ મને લાગે છે કે ચોક્કસ જે મોટા સિટી છે, ખાસ કરીને જે ભારત સરકાર છે એના દ્વારા નેશનલ કેપિટલ એર એનકેપ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે, એટલે નેશનલ ક્લીન એર પ્રોગ્રામની અંદર આ બધા ફેક્ટર ધ્યાનમાં લીધા જ છે. મોટા મોટા સિટીમાં જ્યાં આવા પોકેટ છે ત્યાં સોર્સ અપોર્ચ્યુનમેન્ટ સ્ટડી, કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન આ બધું મૂકવાનું ચાલે જ છે. અને આઈ થિંક એમાં કોર્પોરેશન પણ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સ્ટેક હોલ્ડર્સ, કદાચ એમને મોટી જવાબદારી કોર્પોરેશનને આપેલી છે. એટલે આ બધા પરિબળો જો ભેગા કરવામાં આવે ને તો ચોક્કસ ભારત સરકાર દ્વારા પણ અત્યારે મોટા પ્રમાણમાં આ બધી મદદ કરવામાં આવી રહી છે. પણ આ મદદને આપણે ખરેખર એનો જે સદુપયોગ કરી અને જેની જરૂર છે એ કામ કરીએ તો ખરેખર આ ઉપયોગી થાય એવું છે. ટૂંકમાં મહેશભાઈ, તંત્ર કદાચ હવે કામ કરે એવી આપણે આશા રાખીએ, પરંતુ આ સિસ્ટમના લીધે કદાચ લોકોને, કારણ કે પ્રદૂષણ, હું એવું માનું છું કે હવાનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય કે કોઈ પણ પ્રદૂષણ હોય, લોકો એટલું બધું ધ્યાન નથી આપતા, ઓપ્શનલ તરીકે જોતા હોય છે આ સમસ્યાને. હવે કદાચ તેમને અઠવાડિયામાં બે વાર આવી રીતે વોર્નિંગ મળતી હોય તો કદાચ થોડી ઘણી જાગૃતતા લોકોમાં આવે, જાતે જ પોલ્યુશન ઓછું કઈ રીતે થાય તેના વિશે વિચારતા થશે લોકો. ચોક્કસ લોકો પણ વિચાર થાય. ને બીજું એ કે આ એલાર્મ સિસ્ટમ આવે તો જેમ કે સફરમાં બોર્ડમાં ચિપકાઈ રહેતા હતા એવું નહીં, પણ કોર્પોરેશને રિક્ષાઓ કે બીજું ફેરવીને કહેવું પડે કે ભાઈ આ બે દિવસ પછી આ વિસ્તારની હવા પ્રદૂષિત થવાની છે તો સાવચેતી રાખવો. બાકી આવા જો બોર્ડ ચિતરવામાં આવશે અંગ્રેજીમાં તેનો કોઈ મતલબ નહીં થાય. એટલે એની સાથે સાથે જાગૃતિ પણ કરવી પડશે. માત્ર એલાર્મ આપીને છટકી જવું અંગ્રેજીમાં તે નહીં ચાલે. એલાર્મ ખરેખર આવવાનું હોય, ચેતવણી આપવાની હોય તો રિક્ષાઓ ફેરવીને કહેવું પડશે કે ભાઈ વસ્ત્રાપુરમાં 19 તારીખે હવાનું પ્રદૂષણ થવાનું છે તો મહેરબાની કરીને બહાર ના નીકળો. આવી જો ચેતવણીઓ નહીં આપવામાં આવે લોકોને સમજાય ભાષામાં તો પછી એનો મતલબ નથી. પણ જો સિસ્ટમ સારી હોય અને સરકારની દાનત હોય, તંત્ર ચલાવવાનું હોય તો ઓલવેઝ વેલકમ. અને કદાચ આપણે આશા રાખીએ કે હવે આ સિસ્ટમના લીધે થોડો ઘણો બદલાવ આવે. અને ગૌરંગભાઈ, એક છેલ્લો સવાલ, લોકોમાં જે મેં જાગૃતતાની વાત કરી કે હવે જાગૃતતા આવશે, હાલમાં ખરેખર શું લોકો એટલા જાગૃત છે? અને નથી તો આવા પ્રયાસો હજુ વધારે કરવાની જરૂર છે. હું ચોક્કસ આ જ વાત તમને કહેવાનો હતો, તમે પ્રશ્ન પૂછી લીધો. કારણ કે આમાં તંત્ર છે, સરકારી એજન્સીઓ છે, આ બધા કામ કરે છે, એની સાથે સાથે જે લોકોની ભાગીદારી થાય ને એ ખૂબ જ અગત્યની છે. કારણ કે આજે વર્ષોથી 5 જૂન માનલો કે અમે સેલિબ્રેટ કરીએ છીએ, એમાં ઘણી વખતે ડૂઝ અને ડોન્ટ પબ્લિશ કરીએ છીએ. આ ડૂઝ અને ડોન્ટમાં મોટેભાગે આ જ વસ્તુ હોય છે કે ભાઈ સિટીઝન સેન્ટ્રિક જે કામગીરી છે, માનલો કે આ પિરાણાનો ડુંગર આપણે શું કામ થયો છે. હમણાં અત્યારે કદાચ આપણે જોયું હોય તો કોપનહેગનનો એક વિડીયો ફરે છે. કોપનહેગનની અંદર આપણા જેવો ત્યાં એક ઢગલો હતો, એ ઢગલાને આખું એ લોકોએ વેસ્ટ ટુ એનર્જીમાં કન્વર્ટ કરી અને આખા સિટીનું જે આજે આપણો મ્યુનિસિપલ વેસ્ટ છે એમાંથી એ લોકો એનર્જી જનરેટ કરીને આખા સિટીને હવા પૂરી પાડે છે. પ્લસ આ ઢગલાની ઉપરની જે આખી વાત છે એને લેન્ડસ્કેપિંગ તરીકે એ લોકોએ ડેવલપ કરેલી છે. એટલે જે લોકોની જે જાગૃતિ છે, માની લો કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ આપણે ઘરમાંથી રોજ ડોમેસ્ટિક વેસ્ટ જે જનરેટ કરીએ છીએ એનું પ્રોપર સેગ્રિગેશન કરીને આપીએ તો
तो जे कैलोरीफिक वेल्यू नी हाई कैलोरीफिक वेल्यू वालों वेस्ट हो मान लो कि प्लास्टिक के बीजो कोई એમાંથી સીધું આપણે બળતણ જનરેટ કરી શકીએ અને જે કિચન વેસ્ટ છે એમાંથી ડાયરેક્ટ આપણે જે મેન્યુર બનાવવાનું છે મેન્યુર બની શકે પણ આ બધો વેસ્ટ આપણે મિક્સ કરીને આપીએ તો પછી એ પીરાણા જેવા ડુંગરમાં એ જમા થાય હવે એ વેસ્ટ ટુ એનર્જી વાળા પણ એ વેસ્ટ લઈ ન શકે અને મેન્યુર બનાવવાળા પણ આ વેસ્ટ લઈ ન શકે એટલે આ જે માણસોની આપણી જે સિટીઝન જાગૃતિ જે છે એ ખૂબ જ અગત્યની છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ ઉપયોગ કરીએ મેટ્રો છે અથવા તો BRTS છે ત્યાંથી જ્યાંથી આપણને બસો ફૂલ જાય છે ચોક્કસ એની ના નથી પણ મેક્સિમમ એનો ઉપયોગ કરીએ જે કાર પુલિંગ છે માની લો કે આજે આપણે એકલા આપણી ગાડી લઈને કોઈ પણ જગ્યાએ જતા હોય તો જે સોસાયટીમાં આપણે રહેતા હોય લેડીઝ બહાર નીકળતી હોય તો ત્રણ ચાર લેડીઝો ભેગી થઈને નીકળે કે ભાઈ આજે શાક લેવા જવાનું છે બપોર પછી તો ચાર લેડીઝ ભેગી થાય એક જગ્યાએ ગાડી મૂકીને લઈ આવે તો ચાર ગાડી અથવા તો ચાર સ્કૂટરના બદલે એક જ ગાડીમાં ચાર જણા જાય આપણે ઓફિસ જતા હોઈએ તો અમદાવાદ ગાંધીનગર વચ્ચે તો ઘણા અધિકારીઓ કાર પુલિંગ કરે છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો જો મેક્સિમમ ઉપયોગ આપણે નહીં કરીએ અને પ્રાઇવેટ વાહનો નહીં ઘટાડીએ તો ગમે તેટલી ફેસિલિટી આપણે ઊભી કરશું આનો કોઈ પર્પઝ નથી સરકાર ફેસિલિટી ઊભી કરે એ પહેલાં તો એ ઓવર ક્રાઉડેડ થઈ જવાની એટલે આ એક જે પબ્લિકે જે સમજવાનું છે ને એ આપણે જે બહારના ડેવલપ કન્ટ્રીઝની અંદર આ બધું શું કામ સક્સેસફુલ છે આપણે હું તો એક ધ્યાન આપનું દોરવા માગું છું કે વોલમાર્ટના જે સ્ટોર છે અમેરિકામાં હું આજથી બે ત્રણ વર્ષ પહેલાં અમેરિકા ગયેલો તો વોલમાર્ટના સ્ટોરમાં તમને જે પ્લાસ્ટિકની બેગ આપે છે એ લેસ ધેન 5 માઇક્રોન છે એ જબલું જ છે આપણે જે માર્કેટમાંથી મળે છે ને એ જ આપણને આપે છે છતાં આજની તારીખે અમેરિકાના રોડ ઉપર જબલું તમને ક્યાંય ઉડતું જોવા નહીં મળે જી બિલકુલ ખૂબ મહત્વપૂર્ણ વાત આપ કરી રહ્યા છો ગૌરંગભાઈ માફ કરજો આપને અટકાવું છું સમયનો અભાવ છે અને આજે આપણે જે ચર્ચા કરી એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે અને લોકો હવે જાગૃત થાય તંત્ર હવે પોતાનું આવા જે પ્રયાસો છે તે ફક્ત નામ પૂરતા ન રહે અને કામ પણ થાય તો ખૂબ સારું રહેશે આપણા રાજ્ય માટે આપણા દેશ માટે આપ બંને અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર